નમસ્તે મિત્રો, ગુજરાતની અંદર આજથી વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર કમોસમી વરસાદ છે તે પડશે, માવઠું થશે, આ અંગેની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અને સાથે સાથે આ દિવસો દરમિયાન ખેડૂતો તેમજ વેપારી મિત્રોએ કઈ કઈ બાબતની કાળજી રાખવાની છે એ અંગે માર્ગદર્શિકા છે તે પણ બહાર પાડવામાં આવી છે. આ તમામની માહિતી તમને આજના વિડીયોમાં આપવાની છે, તો આ વિડીયોને ખાસ તમે અંત સુધી જરૂર જોજો. મિત્રો, ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા વધુ એક વખત માવઠાની આગાહી છે તે કરવામાં આવી છે. આજથી 3 દિવસ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારની અંદર ગાજવીજ સાથે માવઠું છે તે થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોની અંદર સતત છૂટાછવાયા કમોસમી વરસાદી ઝાપટા છે તે ઘણા સમયથી પડી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આજથી વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જોઈએ તો 26 એપ્રિલના રોજ ગુજરાતના જિલ્લાની અંદર વાત કરી તો દાહોદ, તાપી, ડાંગ, નર્મદા, કચ્છ, અમદાવાદ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારની અંદર કમોસમી વરસાદની શક્યતા છે તે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે 27 એપ્રિલના રોજ ગુરુવારના રોજ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર અને બોટાદ સહિતના વિસ્તારની અંદર કમોસમી વરસાદ છે તે પડી શકે છે. જ્યારે 28 એપ્રિલને શુક્રવારના રોજ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, કચ્છ અને મોરબી સહિતના વિસ્તારની અંદર હવામાન પલટો આવવાની સાથે કમોસમી વરસાદની શક્યતા છે તે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ વરસાદ પડશે તેને અનુલક્ષીને કમોસમી વરસાદથી થતા પાક નુકસાનથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક છે તેની અંદર ખાસ કરીને ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી છે તે કરવી જોઈએ. પ્લાસ્ટિક તાલપત્રીની મદદથી યોગ્ય રીતે ઢાંકી દેવું જોઈએ અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું જોઈએ. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા દરમિયાન પૂરતો ટાળવો જોઈએ તથા ખાતર અને બિયારણના વિક્રેતાઓનો જથ્થો છે તે પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા જોઈએ. એપીએમસીમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ છે તે કરવામાં આવ્યો છે. તો મિત્રો, ગુજરાતના વિવિધ વિસ્તારની અંદર હવામાન વિભાગ દ્વારા આગામી 26, 27 અને 28 3 દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે.